ગત તારીખ 9 એપ્રિલના રોજ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટનું અપહરણ કરાયું હતું, જેમાં બેટ દ્વારકાથી અલ યા પજંતન કા વસીલા નામની બોટને પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયું હતું, પરંતુ બાદમાં તેના ટેકનિકલ કારણોથી બોટને મધદરિયે બિનવારસુ IMBL એટલે કે ઇન્ટરનેશનલ મરીન બાઉન્ડરી લાઇન નજીક જ છોડી દેવામાં આવી હતી. આ બોટમાં સવારે 8 માછીમારોને બંધક બનાવી પાકિસ્તાન મરીને તેમની બોટમાં 24 કલાકથી વધુ તેની બોટમાં જ રાખ્યા હતા. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોને પાકિસ્તાન લઈ જતા પહેલા જ મુક્ત કર્યાનો આ પ્રથમ બનાવ બનવા પામ્યો છે. પાકિસ્તાન મરીન દ્વારા જળ પી લીધા બાદ ગઈકાલે 7 બોટ સાથે 63 માછીમારોને મુક્ત કરાયા હતા, અને જે તમામ બોટ અને માછીમારો પોરબંદર ગઈકાલે નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, IB કસ્ટમ સહિતની એજન્સી ઓલ વેધર પોર્ટે પર પહોંચીને તપાસ શરૂ કરી હતી, જ્યારે આજરોજ એક બોટને ઓખા ખાતે લાવવામાં આવી હતી અને જે બોટના ખલાસીઓ પહેલા જ પોરબંદર પહોંચી ગયા હતા. આજે બોટને પણ ઓખા ખાતે લાવવામાં આવી હતી. 1/4/17 અમે ફિશિંગમાં નીકળી ગયા ને પાકિસ્તાન નેવી 9/4/17 પકડી સવારના 7 વાગે ને 10/10/4/2017 ને સાંજના 8 વાગે મૂકી દીધું પાકિસ્તાન નેવી. અમને 70 નોટિકલ માઇલ ઉપર પકડી લીધું પાકિસ્તાનનું જહાજ ને અમે 7 ખલાસી ને હું 8 જણા ને અમને મૂકી ઇન્ડિયા નેવીને સોંપી દીધું 10 તારીખના સાંજના 8 વાગે. એ કાંઈ કોઈ વિગત મને કાંઈ કીધું જ નથી. હું છેટો જ બેઠો હતો, એ અલગ બેઠા હતા ને હું અલગ બેઠો હતો. એ કોઈ બાબતે મને વાત જ નથી કહી. બીજા લોકોને શું કહ્યું? એ બીજાને તો હું અલગ જ હતો, હું બોટમાં હતો ને એ બીજા માણસો એ પાકિસ્તાન નેવીમાં હતા, પોસ્ટકાર્ડમાં. મને કાંઈ ખબર નથી. હું છેલ્લે પકડાયો એ મારી છેલ્લે એક જ બોટ હતી, એ જ પકડાણ. એ પાછી બોટ ને કોઈને પકડવા જોયું નથી ને હું બોટમાં જતો અંદર. મને કોઈ જાતની કાંઈ કોઈ ખબર જ નથી. એ પોરબંદર અમે એ બોટમાં ચડાવી દીધું તાજુ દિનમાં. ઇન્ડિયન નેવીને કહી દીધું કે પોરબંદર તમે રવાના થઈ જાઓ. અમે આ રીતના પોરબંદર રવાના થઈ ગયા. પોરબંદર સવાર હે પોરબંદરમાં કાંઈ બોટ છોડાય ને જપાની હતી અમારી. ઈ સાહેબુ ને બધા રાતના બધું થઈ ગયું, ફાઈનલ પાછી ઘરે ભાગ જાય. જે ઓખાથી 72 નોટિકલ માઇલ ફિશિંગ કરતી હતી, જારની બોટ છે મારી, અને જાર નાખીને પડી હતી. તો સવારના અંદાજે 6 થી 8 વાગ્યા દરમિયાન પાકિસ્તાની શિપ આવી અને એને છોડ નાખી અને એના માણસોને ટોટલ લઈ લીધું અને બોટને અપહરણ કરી ગયા. પછી બોટને ફેરવતા હતા, એમાં એ બીજી બોટું એની સાથે હતી આપણી ઇન્ડિયાની, 6-7 બોટું કે 9 બોટું કઈ. તો એ બધી બોટું હતી. આપણી બોટની સ્પીડ, મારી બોટની સ્પીડ ઓછી દેખાતી એ લોકોને, કે આ ભેગી આલેમ નથી અને નબળી બોટ છે, નાની પડે છે. તો એ કારણે કે ગમે કે મારી બોટને મૂકી દીધું ને મારા ટંડેલ એક હતું બોટમાં અને 7 મેમ્બર હતા એ શિપમાં હતા પાકિસ્તાનની. તો એને સાથે લઈ ગયા અને બોટ મારા જે ટંડેલ હતા એને બીજી જે બોટું અપહરણ કરેલી હતી ને એમાં રાખ્યું. અલ તાજુદ્દીન નામની બોટ હતી, એમાં રાખ્યું હતું. પછી ફેરા કરતા હતા અમારા માણસોને, એમાં શિપમાં જ રાખ્યા હતા. લગભગ એક બે દિવસ ને અંદાજે રાખ્યું હતું કે 24 કલાક આજુબાજુ. પછી આપણી ઇન્ડિયન કોસ્ટગાર્ડે એને કોન્ટેક કર્યું હોય ને એની આપસમાં કઈ જે ચર્ચા થઈ હોય તો ઇન્ડિયા કોસ્ટગાર્ડે સામે જે ચર્ચા થઈ એ બદલ અમને કીધું કે ભાઈ તમારે માણસો આવી જશે અને તમારી બોટે આવી જશે. પછી માણસો આવી ગયા પોરબંદરમાં કાલે, તો બોટનો કોઈ પત્તો હતો નહીં. તો કાલે રાતના કોસ્ટગાર્ડે, ઇન્ડિયા કોસ્ટગાર્ડે અમને જાણ કરી કે તમારી બોટ અહીંયા હોય તો અમે ગોતીએ ને તમે ગોતો. પછી એવા મેસેજ મળ્યા કોસ્ટગાર્ડને, અમે જાણ કરી કે ભાઈ અમારી બોટ ક્યાં છે. તો કોસ્ટગાર્ડે કીધું કે તમે જો આપણા પાણીમાં હોય બોટ ને તમને દેખાય. કોસ્ટગાર્ડે અમને જાણ કરી કે તમારી બોટ આટલા પર છે તો તમે જોઈ આવો. તો અમારી બોટ જોવા ગઈ તો સાંજના લગભગ 8-9 વાગે એની બોટના કાંઈ અંદાજે મળી કે બોટ તો એ બાંધી અને બોટને મશીન બંધ હતું. તો બોટને બાંધીને અમારી બીજી બોટ જે ખાજા મદદ નામની બોટ છે એ અહીંયા ઓખા જેટીએ લઈ આવી અને કોસ્ટગાર્ડે અમને કન્ટિન્યુઅસ બધી સંપર્કમાં જ હતી અને કાયમી માટે અમને હેલ્પ કરી. ધર્મેન્દ્ર ઉપાધ્યાય નો રિપોર્ટ, દ્વારકા.